નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં આ વિડીયોની અંદર આપણે જોઈ લેશું કે કોલેજ ટ્રાન્સફર કઈ રીતે થઈ શકે છે એટલે કે તમારે સેમેસ્ટર વનમાંથી સેમેસ્ટર ટુમાં જવું હોય અને એક કોલેજ માટે બીજી કોલેજની અંદર જવું હોય તો કઈ રીતે જઈ શકાય એના માટે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે આપણે એક કોલેજ માટે બીજી કોલેજમાં જઈ શકીએ છીએ અને એક સેમેસ્ટર માટે બીજા સેમેસ્ટરમાં જઈ શકીએ છીએ અને આપણે મીડિયમ પણ ચેન્જ કરી શકીએ છીએ એટલે કે કોઈ બીકોમ કોમ સેમેસ્ટરમાં ભૂલટી ઇંગ્લિશ મીડિયમ લેવાઈ ગયું હોય અને ગુજરાતી મીડિયમ લેવાઈ ગયું હોય તો એ સ્ટુડન્ટ પણ આ મીડિયમ ચેન્જ કરી શકે છે એના માટે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર એક બેઝિક સ્ટેપ છે જે આપણે ફોલો કરવાનો રહેશે અને બીજી વાત કે એ ફોર્મ કઈ રીતે ભરી શકાય એના માટેનો હું વિડીયો ફરીથી બનાવીશ આના પછીનો વિડીયો હું એ જ બનાવીશ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને બે લાઇકન હિટ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે એટલે તમે એ એ વિડીયો જોઈને પણ ઘરે બેસીને ઇઝી રીતે ફોર્મ ભરી શકશો મોબાઈલથી તમારા તો આપણે જાણી લઈશું કે કયા સ્ટેપથી કેવી રીતે ફોલો કરવાનું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સેમેસ્ટર ટુ સેમેસ્ટર ફોર અને સેમેસ્ટર સિક્સમાં કોલેજ ટ્રાન્સફર માટે વિદ્યાર્થીઓએ પોતાનું ડેશબોર્ડ માટે લોગઇન કરીને ઓનલાઈન અરજી તારીખ તેર બાર બે હજાર બાવીસથી છવ્વીસ બાર બે હજાર બાવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો એકવાર ડેટ ચૂકી ગયા બાદ ફોર્મ ભરાશે નહીં એટલે ડેટ ટુ ડેટની અંદર આ ફોર્મ ભરી દેવા વિનંતી છે હવે કઈ કઈ કાળજી લેવાની છે અને કઈ રીતે ફોર્મ ભરી શકાશે એના માટેને બેઝિક સ્ટેપ આપ્યા છે અંદર તો આપણે સમજી લઈશું કે વિદ્યાર્થીઓએ વીએનએસયુ ડોટ નેટ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે પણ જઈ પોતાનો એસપીઆઈ આઈડીનો યુઝરનેમ તરીકે ઉપયોગ કરી પોતાનો પાસવર્ડ નાખી લોગિન કરી પોતાના ડેશબોર્ડમાં જઈ કોલેજ ટ્રાન્સફર એપ્લિકેશન સિલેક્ટ કરી તેમાં જે સેમેસ્ટરમાંથી જે સેમેસ્ટરમાં ટ્રાન્સફર મેળવવા માંગતા હોય તે સેમેસ્ટર સિલેક્ટ કરી એપ્લાય ફોર કોલેજ ટ્રાન્સફર ક્લિક કરવાનું રહેશે સ્નાતક કક્ષાએ સ્નાતક એટલે કે બીકોમ બીએ જેની આગળ બી લખેલ હોય બેચલર કહેવાય છે ને બીએડ છોડીને જેની આગળ પણ બી લખો હોય બીએ બીકોમ બીએસસી બીએડ છોડીને એને સ્નાતક કહેવાશે અને અનુસ્નાતક એટલે એમએ એમ કોમ એમએસસી જેની આગળ એમ લખેલ હોય માસ્ટર હોય તેને માસ્ટર ઓફ આર્ટ્સ એમએ એમ કોમ એને અનુસ્નાતક કહેવાશે તો સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ટુ સેમેસ્ટર ફોર અને સેમેસ્ટર સિક્સ તેમજ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સેમેસ્ટર ટુ અને સેમેસ્ટર ફોરમાં એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર માટે અરજી કરી શકશે અનુસ્નાતક કક્ષાએ પોતાની જ કોલેજમાં દાખલા તરીકે હાયર ફી માટે લોઅર ફીમાં ફીની કેટેગરીમાં ટ્રાન્સફર કરવા માટે જે અભ્યાસક્રમમાં લાગુ પડતું હોય માત્ર તેમજ જ પણ આ જ અરજી લાગુ પડશે એટલે અનુસ્નાતક કક્ષાએ અમુક કોર્સિસની અંદર એવું હોય છે કે હાયર પેમેન્ટની અંદર ફ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર લેવાઈ ગયું છે હવે એમણે જવું હોય છે લોઅર ફીની અંદર તો એના માટે પણ આ જ ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે હું જણાવી દઉં છું કે હાયર ફી અને લોઅર ફીમાં ઓનલી ફોર ફીસનો જ ડિફરન્સ હોય છે બીજો કોઈ ડિફરન્સ રહેતો નથી તો એના માટે પણ તમારે આ જ ફોર્મ ભરવાનું રહેશે તમામ વિદ્યાર્થીઓની અરજી મળીએથી જે જે કોલેજમાં બેઠકો ખાલી હશે ટ્રાન્સફરની પ્રક્રિયા દરમિયાન બેઠકો ખાલી પડે તે કોલેજ અથવા વિભાગ પર અરજી કરનાર વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે ટ્રાન્સફરની કાર્યવાહી કરવામાં આવશે આ જે સંપૂર્ણ પ્રોસેસ છે એ મેરિટ બેઝેસ બેઝેડ છે એટલે કે મેરિટના ધોરણે આખી પ્રોસેસ ચાલશે એવું નથી કે જેણે પહેલું ફોર્મ ભરી દીધું અને એમને એડમિશન અલોટ થઈ જાય એવું નથી આની અંદર મેરિટના હિસાબે જ થશે ટ્રાન્સફરની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય વિદ્યાર્થીઓને નિયમિત એટલે કે દરરોજ પોતાનું ડેશબોર્ડ ચેક કરવાનું રહેશે તથા ટ્રાન્સફર અંગેની તમામ સૂચનાઓને અનુસરવાની રહેશે તમારે ડેલી તમારું ડેશબોર્ડ ચેક કરતા રહેવાનું રહેશે મિત્રો ડેલી તમારે એસબીઆઈડી અને તમારા પાસવોડથી આ સ્ટેટસ જે પણ તમે એપ્લિકેશન કરશો એનું સ્ટેટસ જોવા મળશે એના માટે તમારે ડેશબોર્ડ ડેલી વિઝિટ કરવાનું રહેશે એનો કોઈ નોટિફિકેશન અઠવાડિયો મેસેજ આવશે નહીં તમારે ડેલી ડેશબોર્ડ જ ચેક કરવાનું રહેશે સેમેસ્ટર ટુમાં ટ્રાન્સફર મેળવવા માટે ધોરણ બારનું મેરિટ સેમેસ્ટર ફોરમાં ટ્રાન્સફર મેળવવા માટે સેમેસ્ટર ટુનું મેરિટ તેમજ સેમેસ્ટર સિક્સ માટે સેમેસ્ટર ફોરનું મેરિટ ધ્યાનમાં લેવામાં આવશે વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રાન્સફર માટે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ પાંચ કોલેજની પસંદગી આપવાની રહેશે પસંદગીની કોલેજમાં સીટ ખાલી હશે તો જ મેરિટના આધારે ટ્રાન્સફર થશે એટલે કે તમારે ઓછામાં ઓછી એક કોલેજ સિલેક્ટ કરવાનું રહેશે અને વધુમાં વધુ પાંચ અને બીજું એ કે સીટ ખાલી હશે તો જ ક્યાં તમને એડમિશન મળશે એવું નથી કે તમે સિલેક્શન કર્યું એટલે કે એડમિશન મળી જ જશે એવું સોલની ગેરંટી નથી બીકોમના કિસ્સામાં અંગ્રેજી મીડિયમ માટે ગુજરાતી મીડિયમમાં અને ગુજરાતી મીડિયમ માટે અંગ્રેજી મીડિયમમાં કોલેજ ટ્રાન્સફર માટે પણ આ જ ફોર્મ લાગુ પડશે તેમજ પોતાની જ કોલેજમાં અંગ્રેજી મીડિયમ માટે ગુજરાતી મીડિયમમાં અને ગુજરાતી મીડિયમ માટે અંગ્રેજી મીડિયમમાં ટ્રાન્સફર માટે પણ આ જ ફોર્મ લાગુ પડશે બીકોમના કિસ્સામાં ભૂલટી ઇંગ્લિશ મીડિયમ લેવાઈ ગયું હોય તમારી જ કોલેજની અંદર અને ગુજરાતી મીડિયમમાં જવું હોય તો પણ આ જ ફોર્મ ભરવાનું છે અને કોલેજ ટ્રાન્સફર કરવી છે તો પણ તમારે આ જ ફોર્મ ભરવાનું રહેશે હવે નોંધ આપણે જોઈ લઈશું જો કોઈ વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રાન્સફર માટે અરજી કરી હોય અને તેમણે પસંદ કરેલ કોલેજમાં મેરિટમાં આવ્યા હોય પરંતુ જે કોલેજમાં વેરીફાઈ ન કરાવે તો તે વિદ્યાર્થી પોતાની મૂળ કોલેજમાં જ રહેશે તમે વેરીફાઈ નહીં કરો છો તો તમે મૂળ કોલેજમાં જ રહેશો કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા મેરિટના આધારે થતી હોવાથી કોલેજની પસંદગી સમજી વિચારીને કરવાની રહેશે એકવાર વિદ્યાર્થીની પસંદગીની કોલેજમાં ટ્રાન્સફર માટે જે તે કોલેજે વેરીફાઈ કર્યા બાદ ફાઇનલ એલોટમેન્ટ થઈ ગયા બાદ વિદ્યાર્થી કોઈપણ સંજોગમાં પોતાની મૂળ કોલેજમાં પડત જઈ શકશે નહીં એક કોલેજમાં ટ્રાન્સફર માટે ફાઇનલ એલોટમેન્ટ થઈ ગયા બાદ કોલેજની પસંદગી બદલી શકાશે નહીં આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઇકન હિટ કરી દેજો જેથી કરીને ઝડપથી તમને આવી માહિતી મળતી રહેશે લાઇક કરીને ઉત્સાહ જરૂરથી વધારી દેજો શેર કરીને બીજાને ચોક્કસ મદદ કરો જેથી કરીને ગામડાઉન દરેક વિદ્યાર્થી આ માહિતી મળતી રહે એ હેતુથી ચોક્કસ શેર કરજો વિડીયોની લાશ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ